નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 10 જૂન 2020માં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 10 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે ભારતના પ્રથમ ઓનલાઈન કચરા વિનિમય કાર્યક્રમને શરૂ કર્યો? તો આ છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર, આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10-11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ ભારતમાં કયા રેલવે સ્ટેશન પર દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે? તો તે છે હુબલી રેલવે સ્ટેશન, પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની કેબિનેટે લક્ષ્મીકાંત મહાપાત્રા દ્વારા રચિત વંદે ઉત્કલ જનનીને રાજ્ય ગીત તરીકે મંજૂરી આપી? તો તે રાજ્ય છે ઓડિશા, કે જેની કેબિનેટે આ ગીતને રાજ્ય ગીત તરીકે મંજૂરી આપી છે. ઓડિશા, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન ચાર, સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના આગલા રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવ્યા છે મોનિકા કપિલ મહેતાને. સ્વિટ્ઝરલેન્ડ, પાટનગર બર્ન, રાષ્ટ્રપતિ સિમોનેટા સોમારુગા, ચરણ છે સ્વિસ ફ્રેન્ક. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન પાંચ, હાલમાં જ કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ COVID-19 માટે ઓછી કિંમતની એઆઈ આધારિત શોધ કીટ વિકસિત કરી? તો તે છે આઈઆઈટી હૈદરાબાદ, તેલંગાણા, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન છ, હાલમાં જ કયા રાજ્યની સરકારે કોલેજોમાં 100% મફત પ્રવેશની જાહેરાત કરી? તો તે છે આસામ રાજ્ય સરકાર, આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન સાત, હાલમાં જ વેસ્ટર્ન કોલ ફિલ્ડ્સ અડસા કોલસા ખાણનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આ કોલસા ખાણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે
1 મે 1960. પ્રશ્ન 8. હાલમાં જ ભારત સરકાર દ્વારા શિશુ મૃત્યુદર, માતૃ મૃત્યુદર વગેરેના મૂલ્યાંકન માટે કોના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું? તો તે જયા જેટલી છે તેમના નેતૃત્વમાં એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. ભારત, પાટનગર, નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યને પોતાના સૌથી મોટા જૈવ વિવિધતા પાર્કનું ઉદ્ઘાટન કર્યું? તો તે રાજ્ય છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન 10. હાલમાં જ ગૂગલ ક્લાઉડે ભારતમાં પોતાના વરિષ્ઠ નિર્દેશક તરીકે કોને નિયુક્ત કર્યા? તો નિયુક્ત કરવામાં આવ્યો છે અનિલ વલુરી. ભારત, પાટનગર, નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 11. હાલમાં જ વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 8 જૂનના રોજ. 2020નો વિષય ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ ઓશિયન. પ્રશ્ન 12. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યાં યુદ્ધગ્રસ્ત દેશમાં આપવામાં આવનારી સહાયતા રાશિમાં ઘટાડો કર્યો? તો તે દેશ છે યમન. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં, મુખ્યમથક ન્યુયોર્કમાં, સભ્ય દેશો છે 193, મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. પ્રશ્ન 13. યેલ યુનિવર્સિટી દ્વારા જાહેર પર્યાવરણ પ્રદર્શન ઇન્ડેક્સ 2020માં ભારત કયા સ્થાને છે? તો ભારત છે 168માં સ્થાને. ભારત, પાટનગર, નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ મેકિન્સ ઇન્ડસ્ટ્રીએ કોની સાથે મળીને યુવીસી આધારિત ડિસઇન્ફેક્શન કેબિનેટ વિકસિત કર્યું? તો તેણે ARCI સાથે મળીને આ કેબિનેટ વિકસિત કર્યું છે. પ્રશ્ન 15. હાલમાં જ કર્ટ થોમસનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક જિમ્નાસ્ટ હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.